કે તમારા જીવનનો કોઈ પણ પ્રસંગ તમે એક મહાપુરુષના જીવન સાથે સંલગ્ન કરી શકશો. તમારા જીવનની બનેલી કોઈ પણ ઘટનાને તમે કોઈ મહાપુરુષના જીવનની ઘટના સાથે સરખાવી શકશો. દેટ ઇઝ ધ બિગેસ્ટ એડવાન્ટેજ ઓફ ગુડ રીડિંગ. તમને એમ થાય કે રામાયણ કે મહાભારત ઇરરેલેવન્ટ છે, જૂના જમાનાની વાતો છે, પણ આ ચેલેન્જ એન્ડ ગેરંટી. તમારા જીવનનો કોઈ પણ પ્રસંગ તમે પિકઅપ કરો, જે અત્યાર સુધી બન્યો છે, આજે પણ બની રહ્યો છે અને ભવિષ્યમાં પણ બનશે. અહીંયા બેઠેલા તમામ નહીં, પૃથ્વી પર 7 અબજની વસ્તી માટેની આ વાત છે. એની ઇન્સિડન્ટ દેટ હેઝ હેપન ઇન યોર લાઈફ ઇઝ હેપનિંગ ઓર વિલ હેપન. એક પણ પ્રસંગ રામાયણ કે મહાભારતમાં નહીં હોય એવું નહીં બને. આઈ ચેલેન્જ એન્ડ ગેરંટી. તો તમે સીધું રિલેટ કરી શકશો કે મારા જીવનમાં આ પ્રસંગ બન્યો, આ પ્રસંગ અર્જુનને બનેલો, કર્ણને બનેલો, કે અર્જુનને બનેલો, ભગવાન રામને બનેલો, લક્ષ્મણને બનેલો, એ લોકોએ શું વિચાર્યું, શું કર્યું, એ તમને સીધું દ્રશ્યમાન સામે થશે. અને હું તમને ગેરંટી સાથે કહું કે સદગુણે યુક્ત વર્તન, જે સીધું કાઉન્સેલિંગ, બીજા સોશિયલ કાઉન્સેલિંગની તમારે જરૂર નહીં પડે, ફેમિલી કાઉન્સેલર્સ પાસે જવું નહીં પડે, સ્ટ્રેટ અવે શાસ્ત્ર કાઉન્સેલિંગ થશે તમને. અને એ દ્રશ્ય સામે આવશે કે આ પ્રસંગે આ પાત્રએ આવું ચારિત્રયુક્ત ગુણિયલ વર્તન કર્યું. આ બે શબ્દો હું ઉમેરું છું, ચારિત્રયુક્ત અને ગુણિયલ વર્તન કર્યું. મારે એ પ્રમાણે વર્તવું, મારે એ પ્રમાણે બોલવું. આઈ ગેરંટી યુ કે તમે તમારા નિજી, વ્યક્તિગત, પારિવારિક, સામાજિક કે વ્યવસાયિક પ્રશ્નમાંથી જલ્દી, વહેલા, તંદુરસ્ત બહાર આવી શકશો. એટલી તાકાત એપિગ્રન્સમાં છે. એ તાકાત આપણને તો જણાણી છે, પશ્ચિમના જગતને પણ જણાણી છે કે આવા જે મહાન એપિક્સ છે, કોઈ દિવસ રામાયણ કે મહાભારત માટે મિથ શબ્દ વાપરો નહીં. એ સત્ય ઘટનાઓ છે. ભગવાન પૃથ્વી ઉપર પધાર્યા, ભગવાનના એ ચરિત્ર છે, અને ભગવાન રામ છે એ મર્યાદા પુરુષોત્તમ. તો એમણે જે રીતે જીવન જીવ્યું એ આપણી માટે આદર્શ છે. તમે સારી રીતે વાંચી રાખ્યું હોય, તમને લગ્ન જીવનના, પારિવારિક જીવનના, સામાજિક જીવનના દરેક પ્રશ્નોનો હલ મળશે. આનો પાવર પશ્ચિમના વાચકો અને વિચારકોને પણ જણાણો છે. હમણાં ડોક્ટર ઉદય વીરસિંહે એક બહુ સરસ પુસ્તક લખ્યું છે. પુસ્તકનું ટાઇટલ છે ધ મેનેજમેન્ટ વિઝડમ ઓફ લોર્ડ ક્રિષ્ન. અહીં તમે બધા ઘણા બધા કોર્પોરેટ વર્લ્ડમાં કામ કરતા હશો, ઘણાને ફેમિલી બિઝનેસ હશે. તો ઉદય વીરસિંહે બહુ સરસ પુસ્તક લખ્યું, ધ મેનેજમેન્ટ વિઝડમ ઓફ લોર્ડ ક્રિષ્ન, જેમની માટે એમને PhD મળી. આ પુસ્તકમાં ડાબી બાજુના પાને ધ ટોપ મેનેજમેન્ટ ગુરુઝ ઓફ ધ વર્લ્ડ, તમે સ્ટીફન કોવી, ઓગ મેન્ડિનો, કેન બ્લેન્ચાર્ડ, એન્થની રોબિન્સ, રોબિન સ્મિથ, જીમ કોલિન્સ, આ બધા ટોપ મેનેજમેન્ટ ગુરુઝ છે. જે સામે ઓડિયન્સમાં એ લોકોની કોઈ વિદ્યાર્થીઓ નથી બેઠા હોતા, Fortune 500 કંપનીઝના CEOs બેઠા હોય, Fortune 500 કંપનીઝના એક્ઝિક્યુટિવ્સ બેઠા હોય. 90% ઓફ ધ એક્ઝિક્યુટિવ્સ ઓફ Fortune 500 કંપનીઝ આર ટ્રેઈન બાય ધીસ પીપલ. એવા માનધાતાઓ મેનેજમેન્ટના ખા, એની ટોપ મેનેજમેન્ટ થિયરીઝ ઓફ ધ મોડર્ન ડે, એ ડાબી બાજુના પાને છે. અને જમણી બાજુના પાને આ પુસ્તકમાં એ થિયરી પ્રેક્ટિકલી એપ્લાઈડ બાય ક્રિષ્ન ઓન કુરુક્ષેત્ર. જીમ કોલિન્સ તમને ધંધા માટે આ સલાહ આપે છે, કૃષ્ણે કુરુક્ષેત્રમાં આ સલાહ આપી દીધી. તમને સ્ટીફન કોવી અત્યારે 7 Habits ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ પુસ્તકમાં સમજાવે છે, કૃષ્ણે કુરુક્ષેત્ર ઉપર આ થિયરી એપ્લાય કરેલી. વોટ એવર ધ મોડર્ન મેનેજમેન્ટ ટીચીસ યુ વોઝ વેલ એપ્લાઈડ બાય ક્રિષ્ન ઓન ધ ફિલ્ડ ઓફ કુરુક્ષેત્ર. આ પુસ્તક છે ડોક્ટર ઉદય વીરસિંહનું. અને આશ્ચર્ય એ થશે કે આજે દુનિયાની એક શ્રેષ્ઠમાંની હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં આ પુસ્તક MBA માર્કેટિંગ, MBA કમ્યુનિકેશન્સ અને MBA સેલ્સમાં રેફરન્સ બુક તરીકે ઓફિશિયલી સ્વીકારાયું છે. શું પાવર છે આપણા એપિક્સનો! તમને વિક્રમ ઓર બેતાલની વાતો કેવી લાગે છે? ભૂતની વાતો, વિક્રમાદિત્યના ખભા ઉપર ભૂત ચડી ગયો, આપણે એની 32 વાર્તાઓ છે અને એપિસોડ્સ પણ જોયા હશે. તમને એમ લાગે કે નાના બાળકને સમજાવવાની વાર્તાઓ અને બેડ ટાઈમ સ્ટોરીઝ એવું લાગે. વાત એમ છે કે વિક્રમાદિત્યના ખભા ઉપર ભૂત ચડી ગયું,
અને ભૂતે એમને કહ્યું કે તારા રાજ્યમાં તું જે કઈ નિર્ણય લે એ હું કહું એ પ્રમાણે લેવાના. ત્યારે વિક્રમાદિત્ય તો એમને હા પાડે, કારણ કે જાણે કે હું ના પાડીશ મારું ગળું દાબી દેશે. પણ એકચ્યુઅલી વિક્રમાદિત્ય તો પોતાના રાજ્યમાં પોતાની નક્કી કરેલી પોલિસી પ્રમાણે નિર્ણયો લેવા પડે અને કાર્ય કરવું પડે તો જ રાજ્ય ચાલે. એટલે પોતે નક્કી કરેલી પોલિસી પ્રમાણે પોતે નિર્ણય લઈને કાર્યો કરે. અને ભૂત પાછું સાંજ પડે ખભા ઉપર ચડે અને કે તે આ કાર્ય કર્યું એ મેં કહ્યું એ પ્રમાણે નથી કર્યું. ત્યારે વિક્રમાદિત્ય કે તું થોડી વાર રાજ્યો મને સમજાવવા. એટલે વિક્રમાદિત્ય ભૂતને સમજાવે કે જો તે મને આમ કહ્યું તું, પછી મેં આમ કર્યું, પછી મેં આ કર્યું, પછી આ રીતે કર્યું, એમ કહીને પોતે પોતાનું કાર્ય પોતાના નિર્ણય અને પોલિસી પ્રમાણે કર્યું હોય છતાં ભૂતને સમજાવી દે કે મેં તારા નિર્ણય પ્રમાણે તે ચિંધેલા માર્ગ પ્રમાણે કર્યું છે, અને ભૂતને સંતોષ થાય અને ગળું છોડી દે. હવે આ વાતો આપણને સામાન્ય લાગે. હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર જેમ્સના હાથમાં આ પુસ્તક આવ્યું. એને એમ થયું કે ધીસ ઇઝ એન એક્સલન્ટ પીસ ઓફ કમ્યુનિકેશન. કમ્યુનિકેશન દુનિયા છે અને કમ્યુનિકેશન ની આ સદી છે અને કોમ્યુનિકેશન ના આધારે સર્વે પ્રગતિ છે. એમને કહ્યું કે ધીસ ઇઝ અ વેરી એક્સલન્ટ પીસ ઓફ કમ્યુનિકેશન. તમે કામ તમારી રીતે કરો, તમારા બોસને સમજાવજો તમારા પ્રમાણે કર્યું, એનાથી મોટી વાત તો કોઈ કોર્પોરેટના હાથમાં આજે આવે જ નહીં. યુ ડીડ ધ વર્ક યોર વે એન્ડ યુ મેક એક્સપ્લેન યોર બોસ દેટ આઈ ડીડ યોર વે, તો કેવી મજા આવે. બોસ નો રાજી પોઈ થાય, બોનસ મળે ને પ્રમોશન આવી જાય. એટલે એમણે આની ઉપર રિસર્ચ કરી, રિસર્ચ થીસિસ એનું નામ પણ રાખ્યું વિક્રમ ઓર બેતાલ. હી ગોટ અ પીએચડી ફોર ધીસ. હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી જ આ પીએચડી મળે. અને તમને બધાને આશ્ચર્ય થશે કે હાર્વર્ડ યુનિવર્સિટીમાં તમે એમબીએ વિથ કમ્યુનિકેશન કરો તો વિક્રમ એન્ડ બેતાલ ઇઝ યોર ઓફિશિયલ બુક. શું પાવર છે આપણા સદગ્રંથોનો, કારણ કે આ કમ્યુનિકેશન માટેનો એક આદર્શ વાત છે. તો હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિક્રમ ઓર બેતાલની કમ્યુનિકેશનની બુક ચાલે છે. એટલે કોઈ વાત જે આપણા સત્શાસ્ત્રોની છે, આપણને પરંપરામાં ઋષિ મુનિઓ આપી છે, એ બહુ જ સમજીને વ્યવહારુ વાતો છે, એ બહુ ઊંડા વિચાર સાથે લખાયેલી વાતો છે. ડોન્ટ ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ. તમે એ વાતને રિજેક્ટ કરો છો બે કારણથી. કાં તો તમે વાતને સમજી નથી શક્યા, કારણ કે આપણી બુદ્ધિમત્તાનું લેવલ થોડું ઓછું પડે છે, અને કાં તો એ વાત સંબંધી આટલી બધી સારી વાતો બીજી એમાંથી ઉગી નીકળી છે, રિસર્ચ થયેલી છે, એ આપણે અજ્ઞાન છીએ. એ અજ્ઞાત અવસ્થા છે. એટલે કાં તો અહમ અને કાં તો અજ્ઞાત અવસ્થા, કાં તો અહમ અને કાં તો અજ્ઞાત અવસ્થા. આઈધર ઈગો ઓર આઈધર લેસ સેન્સ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ઓર ઇગ્નોરન્સ. એને લીધે આપણે આવી મહાન કૃતિઓને ઓલ્ડ છે, ઇરેલેવન્ટ છે, જમાના પ્રમાણે નથી, આજના દિવસોમાં ન ચાલે, આજે તો ઘણી બધી બીજી વાતો વાંચવી પડે, એવું આપણા મનમાં આવી જાય. તો એ વાત આપણે સમજવી પડે.